નવલિકાનો અભ્યાસ કરવાનો છે. જેમના લેખક છે જવેરચંદ કાળીદાસ મેઘાણી. હવે મેઘાણી નામ પડે એટલે આપણને તરત જ લોકસાહિત્ય યાદ આવે, કારણ ગુજરાતી સાહિત્યની અંદર જો અનમોલ સેવા કરી હોય તો જવેરચંદ મેઘાણી લોકસાહિત્યમાં કરેલી છે, અને એના કારણે એમને તો કે આપણે ક્યારેય ભૂલી શકીએ તેમ નથી. એમનો જન્મ ચોટીલામાં થયેલો છે, વતન બગસરા છે, અને સૌરાષ્ટ્રની જુદી જુદી શાળાઓમાં અભ્યાસ કરી અને 1916માં અંગ્રેજી અને સંસ્કૃત સાથે સ્નાતક થયેલા છે. એમણે જૂનાગઢની પાવગન કોલેજની અંદરથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલી છે અને ભાવનગરની સનાતન ધર્મ હાઈસ્કૂલની અંદર શિક્ષક તરીકેનું કાર્ય કરેલું છે, અને કલકત્તામાં એલ્યુમિનિયમના કારખાનામાં પણ નોકરી કરેલી છે. પણ પોતાના બાળપણના જે અનુભવો છે એ અનુભવો એમને પહેલો પહેલો લેખ લખ્યો ચોરાના કોકા, એ લેખની અંદર એમને પોતાના બાળપણના જે અનુભવો છે, જે કંઈ સાંભળેલું છે, જોયેલું છે, એ તો કે લેખની અંદર એમણે લખેલું છે. અને એ લેખ અમૃતલાલ શેઠ જે સૌરાષ્ટ્ર દૈનિકના તંત્રી છે અથવા તો પોતે માલિક છે, એમાં એમણે આ લેખ વાંચેલી છે અને એને પસંદ કરે છે જવેરચંદ મેઘાણીને પોતાના વર્તમાન પત્રની અંદર લખવા માટે. મેઘાણીને પોતાનું જે પ્રિય કાર્ય હતું લેખન કાર્ય એ મળી જાય છે અને એ રાણપુરમાં આવીને વસે છે. એમણે જે જૂનાગઢ જિલ્લાની આસપાસના કસ્બાઓની અંદર જે લોકો રહેતા હતા એમની પાસે જઈ અને એમણે દુહાગીઓ, કથાકારો, વૃદ્ધ સ્ત્રી પુરુષો અને એમની પાસેથી લોકગીતો અને લોકકથાઓનું સંશોધન અને સંપાદન કર્યું, એમની પાસેથી સાંભળ્યું અને પોતે એનું સંપાદન કરેલું છે, અને આ રીતે એમને લેખન કાર્યની શરૂઆત કરી. એમની પાસેથી આપણને સૌરાષ્ટ્રની રસધાર, ચોરથી બારવટિયા, દાદાજીની વાતો, કંકાવટી, રઢિયાળી રાત, તુંદડી આગળના ઋતુગીતો એવા બધા જ લોકસાહિત્યના સંપાદનોના પુસ્તકો આપણને મળે છે, અને એ દ્વારા તો કે આપણી જે લોક વારસો છે અથવા તો આપણને જે લોકસાહિત્યને સમૃદ્ધ કરે છે એ સમૃદ્ધ કરવાનું કામ એમણે કરેલું છે. એમની પાસેથી એ ઉપરાંત આપણને સૌરાષ્ટ્રના અંધેરો, લોકસાહિત્યનું સમાલોચન, ધરતીનું ધાવણ એવા ગ્રંથો આપણને મળે છે લોકસાહિત્યની મીમાંસા અંતર્ગત. એમણે વિલક્ષણતાનો પરિચય એ દ્વારા આપણને આપેલો છે. આ ઉપરાંત ગાંધીજી અને સ્વતંત્ર સંગ્રામને કેન્દ્રમાં રાખીને એમની પાસેથી આપણને યુગવંદના, સિંધુરો જેવા કાવ્ય સંગ્રહ પણ પ્રાપ્ત થાય છે, જેમાં રાષ્ટ્રપ્રેમ અને દીન દુખિયાઓ વિશેની વાતો આપણને એમના ગીત કાવ્યો અંતર્ગત પ્રાપ્ત થતી જોવા મળે છે. અને એ દ્વારા તો કે ગુજરાતી જે લોકસાહિત્ય જેને કહીએ છીએ, એટલે કે લોકવારસો કહીએ છીએ, લોક સંસ્કૃતિ કહીએ છીએ, એને જાળવી રાખવાનું કામ, એને વધુ ને વધુ પ્રખ્યાત કરવાનું કામ, કે આપણો વારસો કેવો છે, કેટલો મજબૂત છે, એ વાત એમને લોકસાહિત્ય અંતર્ગત આપણને આપેલી છે. અહીંયા આપણને એક નવલિકા આપવામાં આવેલી છે જેમનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. સાહિત્ય પ્રકાર નવલિકા. જેમાં એમણે એક સુખી દાંપત્ય જીવન જેને આપણે એકદમ નાના અથવા તો મજૂર વર્ગની અંદર ગણના કરીએ છીએ એવા લોકોનું
વમન અને જંગો એ બે પતિ પત્નીની વાત કરે છે, પણ એના કેન્દ્રની અંદર એનું સુખી દાંપત્ય જીવન છે. જ્યારે અમીર અને સમૃદ્ધ વર્ગ છે એની મનોવૃત્તિ કેવી છે, એટલે કે જે ધનવાન લોકો છે એની મનોવૃત્તિ કેવી છે ગરીબ લોકો પ્રત્યે, તો કે સંકુચિત છે અને એનું શોષણ કરવાની રહેલી છે. એ બાબત આ વાર્તાના કેન્દ્ર સ્થાનની અંદર રહેલી છે. આપણે જે પાત્રો આપેલા છે વાર્તાની અંદર, વેપારી શેઠાણી અને સોમનદાસ, વાર્તાની શરૂઆત જયચંદ મેઘાણીએ એવી રીતે કરેલી છે કે એક જે મજૂર વર્ગનું દંપતિ છે એ બહારની દ્રષ્ટિએ કેવું છે, અને જો એને વાણિયા વેપારી દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો કોઈ ઓળખી પણ ન શકે. એની વાત શરૂઆતના પહેલા પેરેગ્રાફની અંદર એમણે કરેલી છે કે જમણ અને જંકો એ પોતાના વાડાના જે ચીબડા છે, જે ઉત્પાદન કરેલું છે વાડોવાળીને, એ વેચવા માટે બીજી જગ્યાએ આવે છે. પોતાનું ગામ છોડી બીજી જગ્યાએ આ એટલે કે વેપાર ધંધા થઈ રહ્યા છે ત્યાં હવે એમને ચીબડા વેચવા છે. કોઈ દુકાન રાખે નથી. આપણે શાક માર્કેટની અંદર જઈએ તો દુકાનના ખડાઓ હોય, એ ઉપરાંત પથરાના પાથરની નીચે પણ શાકભાજી વેચનારાઓ હોય છે. એટલે જમણ અને જંકો ત્યાં પથરાના પાથરીને પોતાના ચીબડા વેચવા માટે આવેલા છે. બે દિવસમાં વેચીને જતા રહેશે એટલી તૈયારી સાથે એ આવેલા છે, અને એ પાથરીને વેચવા માટે બેઠેલા છે. હવે અહીંયા આ બંને પતિ પત્ની યુવાન છે, અને અહીંયા જયચંદ મેઘાણીએ વર્ણન કરેલું છે કે કોઈ શેઠના બાથરૂમની અંદર જઈ અને એને મસરજ સુખડના સુગંધિત અંગોળ કરી અને ટુવાલ દ્વારા એ મજૂરને રૂપ રંગ કોઈ પારખી શકે એમ નથી. જો એ રીતે એને સ્નાન કરાવી અને એને તૈયાર કરવામાં આવે તો એ મજૂર છે એવું લાગે નહીં. એટલું સુંદર વ્યક્તિત્વ એનું રહેલું છે, કારણ કે એમને જે શરીરનું લાવણ્ય છે, ગાંઠિલાપણું છે અને શરીરનું એકદમ ચમકતું છે, સંસાર એ તપોવન એટલે કે પોતાનું કર્મક્ષેત્ર રહેલું છે, અને એ બંનેનો સાચો યજ્ઞ છે પરિશ્રમ દ્વારા પોતાની આજીવિકા ઘડવી, એ બાબત તો કે અહીંયા જયચંદ મેઘાણી કહેતા જોવા મળે છે. અને બંનેના મોં ઉપર એટલે કે ચહેરા ઉપર અનેરો આનંદ છે. કારણ તો કે મહેનતનું એ કમાઈને ખાવામાં માને છે, એટલે એ ચીબડાઓ અહીંયા ચીબડાના જુદા જુદા સમાનાર્થી શબ્દો પ્રયોગ કરેલા છે, જેમાં મિત્રા એવો શબ્દ વાપરેલો છે. અને જ્યારે જ્યારે એ વેચવા માટેના લલકાર કરે છે, બોલતા હોય છે, ત્યારે જુદા જુદા એના નામ આપવામાં આવેલા છે. હવે અહીંયા ચીબડા વેચવા માટે વેચેલા છે. ચીબડા હવે થોડાક જ બાકી રહ્યા છે, પણ દિવસ ચાર વીતી ગયેલા છે. જે પોતે લઈને આવેલા હતા, રોટલા બનાવીને આવેલા હતા, શાક લઈને આવેલા, અથાણું લઈને આવેલા, બધું ખૂટી જવાની તૈયારી પણ હતો, માત્ર સૂકા રોટલાઓ બાકી રહ્યા છે. એની સાથે ખાવા માટે ન તો અથાણું છે, છાશ છે કે શાક, એ પાણી સાથે સૂકા રોટલા ખાઈ રહ્યા છે. છતાં જીવનનો આનંદ બંનેના ચહેરા ઉપર જોવા મળે છે, અને ઝડપથી વેચાઈ જાય એ માટે પત્ની પતિને લલકારવાનું કહે છે, રાગ કાઢીને વેચવાનું કહે છે. પણ પતિ શરમાળ છે એટલે એ કાર્ય કરી શકતો નથી. ત્યારે એ જંકુ પોતે પોતાની મીઠી વાણીની અંદર એ કહે છે, ઓવા શકરિયા મેવા અને અમૃતના ક્યારા લૂટી જાઓ, લ્યો લ્યો. આ રીતે પોતાનું આ જે ચીબડા છે એને વેચવા માટે પતિને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરે છે, પણ પતિ શરમાળ છે એટલે લલકારી શકતો નથી. એની
जिमने घेर ध्यान आवेली छे जिमने जमणवार करू छे एटले के जीवड़ा लेवा माटे आवे छे। अभी आना ना बे शेर के छे ત્યારે કે ત્રણ શેર માંગે છે શ્રીમંત છે પરસન છે ઘણા બધા પૈસા વાપરી નાખશે પણ અહીંયા આ જે ગરીબ વ્યક્તિ છે જે મહેનતનું કમાઈને ખાય છે એને પાછી કસીને લેવા માટે એ સત્તાનો વેપારી છે ટેવાયેલો છે એટલે એની સાથે જીવા જોડી કરે છે એમાં મહેનત કરે છે આ કુવાઓ રાત જે ચીમડાના બાળાઓ છે એને પાડવા માટે કમળના મકોડા તૂટી જાય છે આ બધી મહેનતથી ત્યારે વેપારી કહે છે મહેનત વગર કંઈ મળતું નથી આમ એ જંકુને એક વાક્યની અંદર બોલતી બંધ કરી દે છે અને પોતાની આવડત છે એનું અભિમાન ગર્વ લેતો હોય એમ ત્યાંથી પ્રતિ પાછળવાળાની જગ્યાએ એ ભાવતા અને ઉત્તક કરે છે પણ ક્યાંથી લેતો નથી એનું વારંવાર ધ્યાન તો ક્યાંય જમણ અને જમણું જે પાછળના ઉપર ચીબડા પડેલા છે એની ઉપર રહેલું છે સાંજનો સમય છે એ સમય તો કે એક શેઠાણી પણ એના ગયા પછી ચીબડા લેવા માટે આવે છે હવે એ બહારી પહેરવે સુંદર મજાની ઘીની સાડી પહેરેલી છે હાથમાં સોનાના કંગન પહેરેલા છે ગળામાં ચેન છે આવી રીતે જયચંદ મેઘાણીનું બહારી વર્ણન કરેલું છે એટલે સમૃદ્ધ વ્યક્તિ છે શેઠાણી છે એ ચીબડા લેવા આવે છે અને ચીબડા લે છે લઈ લીધા પછી એક પાકા ચીબડાની અંદરથી ચીર પોતાના દીકરા માટે માગે છે ત્યારે જંકુનું હૃદય વલોવાઈ જતું જોવા મળે છે કે પોતે કેટલી મહેનતથી આ ક્યારા બનાવી અને વાળાની અંદરથી આ ચીબડા પકાવેલા છે અને આ લોકો એક ચીર માટે મળતા જોવા મળે છે એમ પણ એમને લાગે છે અને પોતાનું એ ચીર કાપીને આપે છે ત્યારે પોતાના હૃદય ઉપર ચીરતી હોય એવો અનુભવ એમને થાય છે એ જાય છે ત્યાર પછી એક પોલીસમેન જમાદાર જેને કહીએ એ આવે છે એ સમયનું જે ફિલ્મ ગીત હશે નાટક મંડળી એ ગાતો ગાતો આવે છે અને પોતાની રીતે એક ચીબડું ઉપાડી એને વગાડતો વગાડતો ત્યાંથી ગાતો ગાતો જતો રહે છે બંને ધણી ધણિયાણી એટલે કે જમકો અને જમણ એ એકબીજા સામે જુએ છે કે તારો પરિચિત છે તારો પરિચિત છે અને અંતે એ જે કંઈ બને છે પરદેશ છે બીજા મલબની અંદર બીજા ગામમાં છે એની સાથે વેર બાંધવું યોગ્ય લાગતું નથી અને પતિને શાંત પાડવાનો જંકો પ્રયત્ન કરતી જોવા મળે છે આ રીતે જે કંઈ ગરીબ વર્ગનું શોષણ થઈ રહ્યું છે એની વાત આ પાત્ર દ્વારા આપણને જોવા મળે છે જ્યારે ગરીબ વર્ગ સાથેનો એક તાદાત્મ્ય નાતો સમજવાનો પ્રયત્ન કરતો હોય એવું પાત્ર એ સુમનલાલનું છે સુમનલાલ એ ચીબડા લેવા માટે આવે છે એની પાસે બેસે છે અને ચીબડા જોઈ સારા ચીબડા હોવાથી કંઈ ભાવતાલ કર્યા વગર જોખી આપવાનું કહે છે ત્યારે ઈશારા દ્વારા પેલો વેપારી સુમનલાલને પાસે બોલાવે છે અને સાંજ પડવાનું છે થાકેલા છે એ ઓછા ભાવે થતા રહેશે આપણે બે સાથે લઈ લેશું પછી ભાગ પાડી લેશું એવું એને સમજાવે છે સુમનલાલ પણ થોડી વાર ત્યાં એની સાથે વાતો કરે છે વારંવાર ઘડિયાળના કાંટા જુએ છે અને જવાનું ઉતાવળ હોય એવું પેલા વેપારીને બતાવે છે અંતે એ સુમનલાલની પાસે જઈ અને જે કંઈ ચીબડાઓ છે જોખી આપવાનું કહે છે કોઈ પણ ભાવતાલ કે આનાકાની કર્યા વગર પેલા જમન અને જંકો જોખમાં વધુ ને વધુ આપી અને ઝડપથી પોતે પોતાના જે જંકુનું પિયર છે અમરા પર ત્યાં જવાની ઉતાવળમાં છે એટલે એ જોખી આપે છે એટલે વેપારી એમની પાસે આવે છે કે મેં માંગ્યા અને તમે જોખીને આપો છો એમાં ફરક શું તો કે અમે રજતના કાયર છીએ અમે કોઈ સાથે જીવાજોડી કરવા માંગતા નથી એટલે એમને એ વધુ તો કે બધું સરખું થયું એ અમને ન ખબર પડે એમ કહી એટલે વાતને ટાળી દે છે ઝડપથી
બધું જોખી આપે છે અને સુમનલાલને પણ પેલો વેપારી કંઈક અવર્ચિતરા પ્રશ્નો કરે છે અને પોતાની જે બાણ્યા બુદ્ધિ છે એનો પરિચય આપવાનો પ્રયત્ન કરેલો છે ત્યારે જંકુ પોતાના પતિને આગળ કહેતે જોવા મળે છે કે વાણિયા વેપારીની જે મનોવૃત્તિઓ કેવી હોય છે તો કે કસીને લેવો અને નફો મળે ઊંચા ભાવે વેચવો એ જ શિક્ષણની પરિપાટી રહેલી છે એવું સુમનલાલને એ શીખવાડતો જોવા મળે છે અને એની સાથે સાથે વેપારીઓના ઘર વિશેની વાત છે તેમની પત્નીઓ શું કરે છે આ લોકોનું દાંપત્ય જીવન કેવું છે એની પણ વાત મેઘાણીએ આ વાર્તાની અંદર કરેલી છે અને એ રીતે બંને તો કે ઝડપથી આટોપી લઈ જે કોઈ વખાણ રાખેલી હતી જેની પાસેથી જે કંઈ લીધેલું હતું એ બધું પરત આપી અને જવાનો પ્રયત્ન કરે છે અને આ બધી બાબત સુમનલાલ ધ્યાનથી જોતો જોવા મળે છે અહીંયા જમકો જમનને આદેશ આપે છે અને જમન એ પ્રમાણે પટપટ બધા જ કામો કરતો જોવા મળે છે ત્યારે સુમનલાલ એમને કહે છે તમારો માને ખરો તો કે હા ગરમા ગરમ રોટલા ખાવા છે ને એટલે આ રીતે સુખી દાંપત્ય જીવનનો જે વ્યવહાર છે એ સુમનલાલની સમજવામાં મળેલું છે કારણ કે અભ્યાસમાં વડવટની કવિતા ઉર્મી કાવ્યોની અંદર ક્યાંય આવું સુખી દાંપત્ય જીવનનું વર્ણન એમને જોયેલું ન હતું જે વાસ્તવિકતામાં એ જુએ છે સમજે છે એની વાત જયચંદ મેઘાણીએ આ નવલિકાની અંદર કરેલી છે તો એ સુખી જે દાંપત્ય જીવન છે એ દાંપત્ય જીવન જે કંઈ પોતે કમાણા છે એ પાઘડીની અંદર વીંટી લેવાનું કે છે કારણ કે સાંજનો સમય છે આગળ કાઠીના ગામ આવે છે તો લૂંટી લેશે એવો ભય છે ત્યારે પેલો જમન કહે છે કે પાઘડી પણ ન ઉતારી લે તેનું શું એટલે પોતાની કમરે એ પૈસા રાખવાનો વિચારે છે જમકો પોતાનો નાનો બાળક છે એ ખંભા ઉપર બેઠેલું છે માથે માથું નાખીને સૂઈ ગયેલું છે અને ધણી ઘડિયાળ બંને અમરાપરના રસ્તે ચાલતા થાય છે અને સાંજના સમયે એ ત્યાં પહોંચી જાય છે અને એ રીતે આ વાર્તાની અંદર જે એક ગરીબ પરિવાર સાથેનો વ્યવહાર છે એ જયચંદ મેઘાણીએ વ્યક્ત કરેલો છે કે બુરાઈ બુરાઈ તો કે આપણા વિચારોની અંદર રહેલી છે એની વાત કરેલી છે કે આપણે જે બધાની સામે સમાન વ્યવહાર કરીશું તો બધા જ સુખી થશે એ બાબત જયચંદ મેઘાણીએ આ વાર્તાની અંદર કરેલી છે કે જેમાં એ પોતે કહેતા જોવા મળે છે કે વેપારીની જે મનોવૃત્તિ છે શોષણ કરવાની એની જગ્યાએ ઉદારતા દાખવે તો એ સારી રીતે જીવન જીવી શકે એ બાબત આપણને આ નવલિકા દ્વારા કે જે લોકોના વિચાર રોજ હલકા છે નબળા છે એની પાસેથી અપેક્ષા રાખી શકાય સુમનલાલે ફક્ત બહેન એવો શબ્દ વાપરે છે તો પણ પોતાને ગામ આવે ત્યારે પોતાને ઘર આવવા માટેનું આમંત્રણ આપે છે પોતાના ગગાના શ્રમ આપે છે દીકરાને એટલી લાગણી એટલી આત્મીયતા માત્ર વ્યવહારના આધારે જોવા મળે છે આપણો વ્યવહાર કેવો છે એની ઉપરથી તો કે આપણું વ્યક્તિત્વ નક્કી થતું હોય છે એ બાબત અહીંયા તો કે બુરાઈના બાર પરથી એ વાર્તાના શીર્ષક ઉપરથી કે વ્યક્તિની વિચારધારા જેવી છે એવું જ તો કે એનું વર્તન રહેતું જોવા મળે છે આખી નવલિકા વાંચી લેજો એકદમ સરળ અને સહજ ભાષાની અંદર લખાયેલી છે એમના સ્વાધ્યાયના પ્રશ્નો વ્યાકરણ એ બધું તૈયાર કરી આપણે જે ચોપડો બનાવીએ છીએ એમાં ઉતારી લેવાનું છે અસ્તુ.